ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનનો દાદાગીરી કરતો વિડિયો થયો વાયરલ. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનના નાઇટ ઇન્ચાર્જ પીએસઓ હસમુખ શર્માનો દાદાગીરી કરતો વિડિયો ફરિયાદ કરવાવાળાને કહે છે, તારા ઘરે આવી મારીશ. ગુજરાતના રક્ષક થયા ભક્ષક. ભીમ આર્મી ગુજરાત એકતા મિશનના સંસ્થાપક અધ્યક્ષ જગદીશભાઈને આ બાબતની જાણ થતાં ગાંધીનગર ટીમના પ્રદેશ ઉપપ્રમુખ હિતેશ પરમાર અને ટીમના પ્રદેશ પ્રભારી જગદીશ સોલંકી પેથાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચેલા હતા. એસબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર જગદીશ સોલંકી, પેથાપુર, ગાંધીનગર. હા, એ તો લઈ લઉં છું. હજાર ટાઈમ લાગે છે, મારી પૂરી જાય. મારા જેવો ચૂત્યો પોલીસ વાળા કોઈ નહીં મળે તને, બરોબર સાહેબ? દવાનું તું ગમે નાખનો હશો, ભલે જે થાય જેલમાં જતો રહે. ડાયો પાસે નંબર આલી લો, ફેર કાઢીને આલી લો. તમારો ફોન ચાલુ હતો એટલે હું આગળ આવીને જોવા છે. કોઈ કહું યાર, બેઠી છે કોઈ કહે છે હમણાં. હા, લઈ લો ભાઈ, નહીં અરજી જે લખાતો હોય લઈ લો. અને એ ભાઈ બાબુ બોલ્યો સાચું. અને તો સગી સગી એના ફરિયાદી ના થયા તો ખરેખર જોવા જાય તો બા, આ તો બાર પેલા એમાં આવશે, સગીર માં આવશે. તમે શું કહો છો એ ઝટકે તમારી ફરિયાદ ઉડી જશે. પાછો વળી 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 વાપર પડી પડી જોવા શું જોવા તો અમને કહો એ જોવા. ફરિયાદ જેથી અમે એક્સિસ બનતી નથી, મેં ફરિયાદ ના લીધી. એમ કે નોંધ કહેતું બે લીધી, જો આ નોંધ લખી તમારે જવો જ જો, મને વાંધો નથી. છોકરો મારે એક્સિસ ના થાય, કાલ ભેગા દીધા મને. સારું, અરજી તો લખાઈ દે, અરજી લખી દે. સિપાહી પોપટીઓ પઢાઈ હોય લાયા છો કે આવું બોલજે બેટા. પટ્ટીયાલો પટ્ટી અઠિયાલો જોજો ના કરે પટ્ટીયાલો દાયો આવું છું. હા, આખો કૌશિકભાઈ બાબુભાઈ પરમાર આયા છે, તે છોકરા છોકરા બાજ્યા છે. સતનું સાધન માં બેસવા બાબતે હવે કે મારે એટલો છીકરી દાખલ કરાવીશ કે શકે. મારો નંબર તારો નંબર પ્લેટ મારી આપી દે, જેલમાં પોલીસ જતા સરપંચ ઓપરેશન કહું છું, બરોબર? પાછો મારો નંબર પ્લેટ જોવો છે, આમ કરે છે તેમ કરે, પણ ડાયો લાગે છે પ્રવીણ પાછો. ફોન ચાલતો હતો એટલે હું નોમ જોયું. કશું આપી લો, પટ્ટી આખી કાઢી લે સાહેબ. દવા દો, બહુ ડાયો લાગે છે. આવો તમે પહેલી વાર ઉનાવામાં જોયો ભાઈ? હું એ પણ ગેર વર્તન કર્યું જ નહીં. બે કલાકથી ફોન કરે છે, પેલા ફોન કરે, પેલા ફોન કરાવે, પાછો અમે હું એટ્રોસિટી બને કહો. હા, પેલા પેલા ગોવિંદનો છોકરો છોડો મોટું હતું ખબર તમને? અમને પ્રજાપતિ મારે તોયા પર થવા દીધું હતું, પછી પેલી જાડી બેન આવી હતી ખબર છે ને છોકરાને મારે તો પેલા બંબરા પ્રજાપતિ એમના બોબળા છોકરાના. હવે આજ તો ક્યાંય એટલું સીધું દાખલ કર્યું છે તો એટલું સીધું દાખલ કર્યું. તો કાલ સાહેબ આવો તો આય, બરાબર ને? હું તમારે ફરિયાદ લઈ લઉં છું તને મારે કે મારી નાખશે તો અમે શું કરવાનું? મને કે મારી નાખશે તો હું સ્કૂલે મોકલવાનું બંધ કરી દે મારી નાખે તો. મેં કીધું લો એને વાત કરો તમે. હા, અરે કર્યું તો સાહેબ ને આવવા જવું પડે ને ભાઈ, સવારે બોલાવીએ એમને, બરોબર? હા, એ તો લઈ લઉં છું.
હજાર આવ્યું લાગે છે મારી પૂરી જાય મારા જેવો ચૂંટ્યો પોલીસ વાળા કોઈ નહીં મળે તને બરોબર સાહેબ દવા દો તું ગમે નાખનો હશું ભલે જે થાય જેલમાં જતો રહે ડાયો પાસે નંબર આલી લો ફેર કાઢીને આલી લો તમારો ફોન ચાલુ હતો એટલે હું આગળ આવીને જોવા છે કહું અહીંયા બેઠી છે કોઈ કહે છે હમણાં હા લઈ લો ભાઈ નહીં અરજી જે લખાતો હોય લઈ લો અને એ ભાઈ બાબુ બોલ્યો સાચું બોલ્યો છે કે તને રેઢવા નાખા એ મારી એવું મને કીધેલું બાકી મને ઢેર શબ્દ ઉપર બોલ્યો નથી એવું લખી દો અને આ તો સગીર સગીર એના ફરિયાદી ના થયા તો ખરેખર દોવા તો આ તો બાર પેલા એમાં આવશે સગીર વર્ગમાં આવશે તમે શું કરશો એ ઝટકે તમે ફરિયાદ ઉડી જશે પાછો વળી ઓપો પડી પડી જુઓ શું જુઓ છો જોઈએ તો પકડી જેથી અમે એટોસી બનતી નથી ફરિયાદ ના લીધી એમ કઈ નોંધ કહી દો ત્યાં લીધી જોવા નોમ લખી તમે ધગો જો મને વાંધો નથી છોકરો મારી એટોસી ના થાય કાલ ભેગા દીધા મને સારું અરજી તો લખાઈ દે અરજી લખી દે શીખવાડી પોપટીઓ પઢાઈ હોય લાયા છો કે આવું બોલજે બેટા સાહેબ આ પોલીસ કીધું ચોખ્ખું કીધું નહીં